વેલકમ બેક. હવે વાત કરીએ સમાચારોની તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના એસજી હાઈવે બોડકદેવ થલતેજ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પકવાન સિંધુ ભવન રોડ પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ પડ્યો. વિજય ક્રોસ રોડ હેલ્મેટ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ અત્યારે સામેલાધાર વરસાદ પડી રહ્યો છે. નરોડા સરદારનગર નિકોલ ઓઢવમાં પણ વરસાદી માહોલ છવાયો. દિલ્હી દરવાજા કાલુપુર લાલ દરવાજા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદીઓ ખુશખુશાલ થયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. પરંતુ આ સાથે અમદાવાદમાં દર વર્ષની જેમ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ અમદાવાદના પૂર્વ હોય કે પશ્ચિમ તમામે તમામ વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પકવાન સિંધુ ભવન રોડ પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. સંવાદદાતા દર્શન આપણી સાથે સીધા જોડાયેલા છે. દર્શન, લાંબા વિરામ બાદ અમદાવાદમાં મેઘરાજાની સવારી આવી છે અને શ્રાવણમાં અત્યારે સ્નિકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યા શું ક્યાંયથી સામે આવી છે? કેવો છે માહોલ? સોના, અમદાવાદમાં હાલ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને મોડી રાતથી આ વરસાદી માહોલ જામ્યો છે. તો ઘણા દિવસોના વિરામ બાદ ફરી એકવાર અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદી બેટિંગ જોવા મળી રહી છે અને તેમાં પણ મોડી રાતથી જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદની અંદર, તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જ પહેલા જે છે તે ઝરમર વરસાદ હતો, પછી બાદમાં વરસાદમાં જે તેની ગતિમાં વધારો થયો છે અને હાલ અત્યારની જો વાત કરું તો અત્યારે કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે ની વાત હોય કે પછી થલતેજ વિસ્તારની વાત હોય કે પછી બોડકદેવ વિસ્તારની વાત હોય, ત્યાં વધારે વરસાદ છે. સાથે અત્યારે હું આ દ્રશ્યો બતાવી રહ્યો છું, કેમેરામેન અજયને કહીશ તે બતાવશે. આ શાહીબાગ વિસ્તારના દ્રશ્યો છે, સિવિલ હોસ્પિટલ તરફ જતા જે રસ્તાના દ્રશ્યો છે, ઈદગાહથી જાય છે ત્યાં જોઈ શકાય છે આ વરસાદી માહોલ. અહીંયા થોડાક સમય પહેલા ભારે વરસાદ જે છે તે પડી રહ્યો હતો, અત્યારે હાલ વરસાદનું પ્રમાણ, વરસાદની ગતિ જે છે તે ધીમી પડી છે, પણ વરસાદી માહોલ હજુ પણ યથાવત છે. અને જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, શાહીબાગ સહિત આખા અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ છે. સાથે આ દ્રશ્યો કે જ્યાં નીચાણવાડી એટલે કે ચાલીઓનો ભાગ છે, જ્યાં નીચા રસ્તાઓ છે ત્યાં અંદર પાણી ભરાયેલા છે. રસ્તાના સાઈડના ભાગે જે નીચો પોર્શન છે ત્યાં પાણી ભરાયેલા છે. સાથે જ નરોડા પાટિયાથી લઈને જે દેવી સિનેમા રોડ જે છે, જ્યાં બ્રિજનું કામ ચાલુ છે જેનાથી લોકો પરેશાન છે. સાથે જ રસ્તો સાંકડો થતા ટ્રાફિકની સમસ્યા અને એમાં પણ વરસાદી પાણીની વર્ષો જૂની સમસ્યા જે છે તેનાથી પણ લોકો પરેશાન છે. હાલ ત્યાં વરસાદી પાણી ભરાયા છે, જે ગઈકાલના ભરાયા છે, જ્યાં વરસાદ પડ્યો જે ઓછરા નથી. આ સાથે જ અન્ય વિસ્તારો છે, જ્યાં નીચાણવાળા વિસ્તારો એટલે કે મકરબા કહી શકાય, થલતેજના કેટલાક ભાગો કહી શકાય, સાચીનગર તરફની વાત હોય કે ઇન્કમ ટેક્સ વિસ્તારની વાત હોય, કે જ્યાં નીચાણવાળા પોર્શન જે છે જે રસ્તાઓમાં તે જગ્યા ઉપર વરસાદી પાણી ભરાયા છે. એટલે કે વરસાદી માહોલમાં લોકોને એક ઠંડક મળી છે, રાહત મળી છે, લોકો વરસાદી માહોલની મજા પણ માણી રહ્યા છે. પરંતુ સાથે સાથે આ વરસાદી પાણીની સમસ્યાથી લોકો પરેશાન પણ છે. એટલે કે અમદાવાદની અંદર એક તરફ મજા છે અને એક તરફ હાલાકી પણ જોવા મળી રહી છે. અને જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જો આગાહીની વાત કરું સોનલ, તો અમદાવાદની અંદર અને ગાંધીનગરને સાથે કેટલાક શહેર જિલ્લા જે છે તે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર વિસ્તારો હોય, ત્યાં જે મધ્યમ વરસાદની થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે આગાહી કરવામાં આવી છે. સાથે જ હળવા વરસાદની પણ આગાહી કેટલાક વિસ્તારોને લઈને છે. તેની સાથે જો વાત કરું સોનલ, તો આજની તારીખમાં જે દક્ષિણ ગુજરાત જે છે ત્યાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી છે. સાથે 24 ઓગસ્ટ, 25 ઓગસ્ટ અને 26-27 ઓગસ્ટ ત્યારે પણ દક્ષિણ ગુજરાત અને અન્ય કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. એટલે કે જે પ્રમાણે બે દિવસથી રાજ્યની અંદર એટલે કે અમદાવાદ સાથે રાજ્યની અંદર જે વરસાદી બેટિંગની શરૂઆત થઈ છે, આ શરૂઆતથી જ હવામાન વિભાગ સતત વરસાદી માહોલ ઉપર નજર રાખી રહ્યું છે અને ભારે વરસાદની આગાહી જ્યાં કરવામાં આવી છે ત્યાં લોકોને, તંત્રને એલર્ટ કરાયું છે અને સરકારને સીધા ડેટા પણ આપવામાં આવી રહ્યા છે. સાથે જ જે આ જગ્યા ઉપર જે નજીકના સમયમાં ભારે વરસાદ પડી શકે છે તેવી પરિસ્થિતિ વચ્ચે નાવકાશ જાહેર કરીને એક એલર્ટ પણ કરવામાં આવી રહ્યું છે, ડેટા પણ આપવામાં આવ્યો છે, જેથી કરીને તંત્ર જે છે તે એક યોગ્ય વ્યવસ્થા કરી શકે. અને આ દ્રશ્યો સિવિલ હોસ્પિટલ તરફના જોઈ શકાય છે. આ વરસાદી માહોલ
ભર દિવસે એટલે કે દિવસના માહોલમાં અંધારપટ જોવામાં આવે છે, કારણ કે વાદળ ભર્યું વાતાવરણ છે, કાળા ડિબાંગ વાદળો છે, પવનની ગતિ પણ ક્યાંક છે અને આ પ્રમાણેનો માહોલ જોવા મળ્યો છે. લોકો છત્રી સાથે બહાર નીકળતા જોવા મળે છે, કારણ કે જે વરસાદી વિરામ લીધો હતો તે બાદ ક્યાંક લોકો રેનકોટ લેવાનું ટાળ્યું હતું. કદાચ બે દિવસથી પડેલા વરસાદના કારણે લોકો પોતાના સાથે રેનકોટ લઈને હવે નીકળતા થયા છે, પણ આ વરસાદી માહોલ વચ્ચેના આ દ્રશ્યો કે જે ચોમાસાના માહોલમાં જોવા મળતા હોય છે તે જ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. મેઘાણી તરફ હું અત્યારે આગળ વધી રહ્યો છું, ત્યાંથી નરોડા તરફ આગળ બતાવીશ કે ત્યાંની પરિસ્થિતિ શું છે. પરંતુ હાલ અમદાવાદના આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે અને લોકો તેની મજા માણી રહ્યા છે. જી દર્શન, આપણી સાથે પાર્થ પણ જોડાયેલા છે. પાર્થ, લાંબા સમયના વિરામ બાદ મધ્ય ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ છે, લોકોમાં ખુશીનો માહોલ છે, તમે કયા વિસ્તારમાં છો, ત્યાં કેવા પ્રકારની સ્થિતિ? હજી ચોક્કસથી છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો હતો, પરંતુ બે દિવસથી વરસાદ તૂટક તૂટક આવતો હતો, પરંતુ આજ સવારના 7 વાગ્યાથી જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અત્યારે વીટીવીની ટીમ અમદાવાદના એસજી હાઈવે ઉપર તરફથી પસાર થઈ રહી છે. આ એસજી હાઈવેના દ્રશ્યો છે કે અહીંયા વરસાદ છે તે ફૂલ ગતિએ પડી રહ્યો છે. વિઝિબિલિટી એસજી હાઈવે ઉપર ઓછી થઈ છે. એસજી હાઈવે ઉપર વિઝિબિલિટી ઓછી થવાના કારણે લોકોને હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની અત્યારે પરિસ્થિતિ ઉભી થઈ છે. મહત્વની વાત કરવામાં આવે તો 100 મીટરની આગળથી કંઈ દેખાતું નથી, કાળા ડિબાંગ વાદળો છે, વરસાદ પણ ફૂલ પડી રહ્યો છે, સ્પીડમાં વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વિઝિબિલિટી ઓછી થઈ છે અને લોકો વાહનની હેડલાઇટ ચાલુ કરીને વાહન અત્યારે હંકારી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદના તમામ વિસ્તારોમાં સવારે 7 વાગ્યાની આસપાસ આ વરસાદની શરૂઆત થઈ હતી. પહેલા ધીમી ધારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ એટલે કે 9:30 વાગ્યા બાદ અમદાવાદના તમામ વિસ્તારોમાં ગતિ સાથે વરસાદ પડી રહ્યો છે. પવનની ગતિ પણ અમદાવાદમાં જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક આ અમદાવાદમાં હવે અમુક દિવસો બાદ વરસાદ પડી રહ્યો છે. વરસાદની જ્યારે શહેરમાં ગેરહાજરી હતી તેના કારણે ગરમી અને બફારામાં વધારો થયો હતો અને ત્યારબાદ જે અસહ્ય બફારો થઈ રહ્યો હતો, રાતે પણ લોકોને એસી ચાલુ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. દિવસે પણ લોકો બફારાના કારણે એસી ચાલુ કરી રહ્યા હતા ઘરમાં, પરંતુ હવે આ જે વરસાદ પડ્યો છે તેના કારણે 3-4 ડિગ્રીમાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ઠંડક પ્રસરી છે અને વરસાદના કારણે લોકો અત્યારે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, પરંતુ હજી દિવસની શરૂઆત છે, લોકો નોકરી ઉપર જઈ રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક રેનકોટ પહેરીને લોકો નોકરી ઉપર જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો પણ અમદાવાદના એસજી હાઈવે ઉપર સામે આવ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં અત્યારથી જ પાણી ભરાઈ ગયા છે, એટલે કહી શકાય કે જે છેલ્લા 1 કલાકથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે. જી પાર્થ, દર્શન, આપ બંનેનો આભાર.